નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રેરણા સ્કૂલ ઓફ સ્કૂલ માપછવનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 હિન્દી આવો હિન્દી શીખે, આજે આપણે સમજશું પાઠ 7 અને 8 ની સમજૂતી. પાઠ 7 અમારે પશુ. ચિત્ર ઓળખો, વાંચો અને સમજો. હવે આપણને જંગલી પ્રાણી અને પાલતુ પ્રાણીઓ અહીંયા બતાવેલા છે, એ પ્રાણીઓને આપણે ઓળખવાના છે. તો શેર જંગલ કા રાજા હૈ, શેર એટલે સિંહ જંગલનો રાજા છે. હાથી સબસે બડા પ્રાણી હૈ, હાથી સૌથી મોટું પ્રાણી છે. બાઘ ચિત્તા તેજ દોડતે હે, બાઘ અને ચિત્તો ખૂબ ઝડપથી દોડે છે. ખરગોશ એટલે સસલું ડરપોક પ્રાણી હૈ, સસલું ડરપોક પ્રાણી છે અથવા તો બિકણ પ્રાણી છે. ગાય હમે દૂધ દેતી હૈ, ગાય આપણને દૂધ આપે છે. હિરણ ઘાસ ખાતા હે, હરણ ઘાસ ખાય છે. ઘોડા સવારી કે કામ આતા હે, ઘોડા સવારી માટે ઉપયોગી છે. બેલ ખેતી મે ઉપયોગી હે, બળદ, બેલ એટલે બળદ ખેતી કામમાં ઉપયોગી છે. ઊંટ રણ કા પ્રાણી હે, ઊંટ રણનું પ્રાણી છે અથવા તો રણનું વાહન પણ કહેવામાં આવે છે. કૂતરા ઘર કી ચોકી કરતા હે, કૂતરો ઘરની ચોકી કરે છે. બિલ્લી દૂધ પીતી હે, બિલાડી દૂધ પીવે છે. બંદર કી પૂંછ લંબી હોતી હે, વાંદરાની પૂંછડી લાંબી હોય છે. તો આ લાલ અક્ષર દેખાય છે બધા પ્રાણીઓના નામ છે, તમારે યાદ રાખવાના છે અને પ્રાણીઓ વિશે જ્યારે લખવાનું આવે તો યાદ રાખીને લખવાનું રહેશે. હવે આપણે એનો અભ્યાસ જોઈએ. અભ્યાસમાં તમને ચિત્ર બતાવ્યા છે. પહેલું ચિત્ર શેનું દેખાય છે? તો કૌંસમાં તમને આપ્યું છે ખરગોશ, ઊંટ, હિરણ અને બેલ. તો આ ચારમાંથી જ લખવાના છે. પહેલું ચિત્ર શેનું દેખાય છે? તો બળદ જેવું દેખાય છે. તો બળદને આપણે હિન્દીમાં કહીએ છીએ બેલ. પછી ખરગોશ એટલે સસલું, સફેદ કલરનું સસલું. ઊંટ અને હિરણ. પછીનો પ્રશ્ન છે મને ઓળખી મારું નામ લખો. મેં દૂધ દેતી હું, તો હમણાં વાંચ્યું હતું કે દૂધ કોણ આપે છે? ગાય. મેં ખેતી મેં ઉપયોગી હું, બે. મેં ઘર કી ચોકી કરતા હું, કુત્તા. મેં સબસે બડા પ્રાણી હું, હાથી. મેં રણકા પ્રાણી હું, ઊંટ. પછીનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ હિન્દીમાં લખો. કોનસા પ્રાણી સવારી મેં કામ આતા હે, તો ઘોડા સવારી મેં કામ આતા હે. ઘોડા સવારી મેં કામ આતા હે. પાછળ પૂર્ણ વિરામ કરવાનું ભૂલાઈ જાય નહીં. જંગલ કા રાજા કોણ હે, જંગલના રાજા કોણ છે? શેર જંગલ કા રાજા હે, શેર. પછી વાક્ય ઉમેરી દેવાનું. જંગલ કા રાજા હે. કિસકી પૂંછ લંબી હોતી હે, બંદર કી પૂંછ. બંદર કી પૂંછ લંબી હોતી હે. કોનસે પ્રાણી તેજ દોડતા હે, તો સૌથી વધારે તેજ કોણ દોડે છે? વાઘ અને ચિત્તા. બાઘ ચિત્તા તેજ દોડતે હે. કોનસા પ્રાણી ખેતી કામે ઉપયોગી હે, બેલ. ખેતી કામે ઉપયોગી હે.
પછીનો પ્રશ્ન છે, હિન્દી વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. બિલ્લી દૂધ પીતી હે, બિલાડી દૂધ પીવે છે. હિરણ ઘાસ ખાતા હે, હરણ ઘાસ ખાય છે. હવે તમને હિન્દી ગુજરાતી વાક્યો આપ્યા છે, એનું તમારે હિન્દી કરવાનું છે. સસલું ડરપોક પ્રાણી છે, તો સસલાને શું કહેવાય? ખરગોશ. ડરપોક એટલે ડરપોક, હિન્દીમાં લખવાનું. શેમાં લખવાનું? હિન્દીમાં ડરપોક પ્રાણી હે. પૂર્ણવિરામ. સિંહ જંગલનો રાજા છે. સિંહ એટલે શેર, જંગલ કા રાજા હે. પૂર્ણવિરામ. આ તમારો સાતમો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. સરસ અક્ષરે વાંચીને પાછું તમારી તમારી સ્વાધ્યાય પોથીમાં સરસ મસ્ત અક્ષરે લખવાનું છે. હવે લઈએ આપણે પાઠ આઠ. પાઠ આઠ, અમારે પક્ષી. સરસ મજાનું મોરનું ચિત્ર આપ્યું છે. મોર કળા કરતો હોય તેવું ચિત્ર સરસ બતાવ્યું છે. યહ કોન હે, યહ મોર હે, એટલે કે આ કોણ છે? આ મોર છે. મોર ક્યાં કરતા હે? મોર શું કરે છે? મોર નાચતા હે, મોર નાચે છે. મોર કે પંખ કૈસે હોતે હે? મોરના પંખ કેવા હોય છે? તો કે મોર કે પંખ રંગબેરંગી હોતે હે. મોરની પાંખો રંગબેરંગી હોય છે. હવે ચિત્ર આવે છે પોપટનું. યહ કોન હે, પોપટને કહેવાય તોતા. યહ તોતા હે, આ પોપટ છે. તોતા ક્યાં કરતા હે? તોતા ગીત ગાતા હે. તોતે કી ચાંસ કા રંગ કૈસા હે? તોતા પોપટની ચાંસનો રંગ કેવો છે? તોતે કી ચાંસ કા રંગ લાલ હે. યહ કોન હે, આ કોણ છે? યહ કૌવા એટલે કાગડો, આ કાગડો છે. કૌવા ક્યાં કરતા હે? કાગડો શું કરે છે? કૌવા રોટી ખાતા હે. કૌવા ક્યાં બોલતા હે? કૌવા કા કા બોલતા હે. યહ કોન હે, આ કોણ છે? યહ બગુલા હે. બગુલા ક્યાં કરતા હે? બગુલા એક પેર પર ખડા હે. બગલો એક પગ ઉપર ઉભો છે. બગુલા ક્યાં ખાતા હે? બગુલા મછલિયા ખાતા હે. હવે આપણે એનો અભ્યાસ જોઈએ કે એના અભ્યાસમાં શું બતાવ્યું છે. હવે તમે જુઓ કે ચિત્ર જોઈ તેના હિન્દી શબ્દ લખો. મોર, કૌવા, બગુલા અને તોતા. તો પહેલું ચિત્ર શેનું છે બાળકો? તો પહેલું ચિત્ર છે પોપટ, એટલે પોપટને શું કહેવાય? તોતા. પોપટને શું કહેવાય? તોતા. પછીનું ચિત્ર તો કે બગલો. બગલાને શું કહેવાય? બગુલા. પછી કાગડો, તો કાગડાને શું કહેવાય? કૌવા. અને મોર બધા ઓળખો જ છો. હવે એના મને ઓળખી મારું નામ લખો. મેરે પંખ રંગબેરંગી હે, કોણ છે એ બોલો. તો કોણ છે? મોર. મેરી ચાંસ કા રંગ લાલ હે, કોની ચાંસ લાલ છે? તોતા. મેં કાકા કરતા હું, કોણ કાકા બોલે છે? કૌવા. મેં મછલિયા ખાતા હું, કોણ માછલી ખાય છે? બગુલા. હવે આવે છે સવાલના જવાબ. બગુલા કૈસા ખડા હે? બગુલા એક પેર પર ખડા હે. બગુલા એક પેર પર ખડા હે. મોર ક્યાં કરતા હે? મોર નાચતા હે, મોર નાચતા હે. તોતા ક્યાં કરતા હે? તોતા ગીત ગાતા હે, તોતા ગીત ગાતા હે. કૌવા ક્યાં કરતા હે? કૌવા કા કા કરતા હે, કૌવા કા કા
करता है। पछी छे हिंदी वाक्यों गुजराती करो। यह कोण है एनु गुजराती थाय छे आ कोण छे। मोर नाचता है तो मोर नाचे छे। पछीनु वाक्य छे गुजराती वाक्यों हिंदी में करो। मोरना पीछा केवा होय छे। मोर के पंख हवे एनु हिंदी लखवानु छे के मोर के पंख। मोर के पंख केवा एटले कैसा होता है। पोपट गीत गाए छे। तोता गीत गाता है। तो तमारा पाठ 7 अने 8 नो अभ्यास अने समझूती पूर्ण थई छे। तो आ वीडियो में सरस मजानु एक बे वखत तमारे वीडियो जोई अने स्वाध्याय पोथी पूर्ण करवानी छे। जय श्री कृष्ण बाळको।